જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયાના ખંધા ગામ પાસે આવેલા આરઆર કેબલ કંપનીની બાજુમાં જ શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, જે વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્રના પરિસરમાં જ સમૂહ યજ્ઞોપતિ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર જિજ્ઞેશ દાદાએ રાધે રાધે અને પવિત્ર ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, સાથે જ ભક્તિમય માહોલ બનાવી દીધો હતો. આ કાર્યક્રમમાં 14 ભટુકોનો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કાર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સંસ્કૃતિના ધાર્મિક રીતરિવાજ પ્રમાણે ભૂદેવ દ્વારા મંત્રોપચાર કરી અને યજ્ઞ દ્વારા આહુતિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી કથાકાર જિજ્ઞેશ દાદાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તમામ ભટુકોને જ આશીર્વાદ પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સાથે જ પાઠશાળાના આચાર્ય તેમજ ગુરુજીઓ સાથે ભટુકોના પરિવારે હાજરી પણ આપી હતી. સૌપ્રથમ ભગવાન ઠાકોરજીને પ્રણામ, પરમ ચેતનાઓને પ્રણામ. સાથે આજે હનુમાન સંસ્કાર ધામમાંથી આ વિદ્યાપીઠ ધામમાં ભગવાનની દિવ્ય કૃપાથી આજે જ્યારે સંસ્કાર સાથે બટુકો દ્વિજ બની રહ્યા છે, અને અમારે કુલદીપભાઈ અને મારા ગુરુવર્ય એવા ડૉક્ટર અમૃતલાલજી આજે અહીંયા ઉપસ્થિત છે, અને એમની નિશ્રામાં બટુકો જ્યારે શિક્ષિત અને સાથે દીક્ષિત થઈ રહ્યા છે, માત્ર દીક્ષા લેવી એ જ પરિપૂર્ણ નથી, માણસ શિક્ષિત બને સાથે શિક્ષા લે, અને આવા પવિત્ર સ્થાનમાં જ્યારે આટલી સુંદર શિક્ષાઓ અપાતી હોય, અને અહીંયા મને ગમ્યું છે કે આટલા બટુકોને એક સાથે યજ્ઞનો કોઈ સંસ્કાર થઈ રહ્યા છે. સમાજમાં લોકોને હર્ષ ઉલ્લાસ હોય કે દીકરાઓના પ્રસંગો ઘરે કરવા, પણ જ્યારે આવા સમૂહના કાર્યો થતા હોય ત્યારે મારી અત્યંત પ્રસન્નતા એ હોય છે કે ખોટા ખર્ચ બહુ બધા બચતા હોય છે, અને એ પોતાની બચેલી રાશિ એને પોતાના જીવન વિકાસમાં સારી રીતે કામ કરી શકે, બાળકોને ભણાવી શકાય. તો આજના આ પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વિદ્યાપીઠ દ્વારા થતું આ દિવ્ય કર્મ આમને આમ ઉત્તરોત્તર ચાલ્યા કરે, અને હજી પણ આ સુંદર એવા પ્રયાસની સુવાસ આખા સમાજમાં ફેલાય, અને ઠેર ઠેર આવા સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાય, ખોટા ખર્ચાઓથી સમાજ બચી શકે, અને એ પૈસાઓ દ્વારા આપણા સમાજની ઉન્નતિ થાય એવી આજના દિવસે બધાને પ્રેરણા છે. મારી આજનો જમાનો ટેકનોલોજી અને મોબાઈલનો છે, સંસ્કાર આ સંસ્કાર કેવી રીતે જરૂરી છે? યુગ ભલે ટેકનોલોજીનો છે, એવું તો નહીં કહી શકાય કે ટેકનોલોજી ખોટી છે, એનો ઉપયોગ ખોટો થઈ રહ્યો છે. મોબાઈલનો ઉપયોગ જો સદી રીતે કરવામાં આવે તો બહુ બધું મોબાઈલમાં પડ્યું છે. તો આ સંસ્કાર એવા છે કે જેમાં માણસનો પોતાની ઉન્નતિ પણ થાય છે, અને એના દ્વારા જેનો પણ સંગ થાય એ બધાની ઉન્નતિ થઈ રહી છે. કેમ કે આ સંસ્કારો એવા છે કે આમાંથી ક્યારેય નેગેટિવ કશું છે જ નહીં. આમાંથી એક શ્લોક માણસ ખાલી બોલશે, આ સંસ્કારો એવા છે કે આના દ્વારા એક મંત્રોચ્ચાર થશે, આસપાસમાં કોઈ નહીં હોય તો આ પ્રકૃતિ પણ એ શ્લોકને સાંભળીને પ્રકૃતિ પણ પોતે ખીલી ઉઠે છે. એટલે આ સંસ્કાર દ્વારા ક્યારેય પણ નેગેટિવિટી થવાની જ નથી. ટેકનોલોજી કદાચ આપણા વપરાશને લઈને આપણા જીવનને બરબાદ કરી શકે છે, પણ આનો ગમે તે જગ્યાએ ઉપયોગ થશે ત્યારે હંમેશા પોઝિટિવ જ મળવાનું છે, એ નિશ્ચિત છે. આજે વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયામાં તૃતીય સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન રાખવામાં આવ્યું, જેમાં 14 જેવા બ્રાહ્મણ બટુકોને દ્વિજત્વની પ્રાપ્તિ માટે યજ્ઞોપવિત દાન આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પરમ શ્રદ્ધેય પ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જિજ્ઞેશ દાદા પધાર્યા અને બટુકોને આશીર્વચન આપ્યા. આ સંસ્થા દ્વારા જે વેદ સંસ્કૃત મહાવિદ્યાલય છે તેમાં 45 જેવા બ્રાહ્મણ બટુકો વેદોનું અધ્યયન કરે છે, અને સાથે સાથે સંસ્કૃત ભાષાનું અધ્યયન અધ્યાપન આ સંસ્થામાં ચાલી રહ્યું છે.